લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. ઓમ નમઃ શિવાય. બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ સાથે આજે શિવાલયો ગુંજી ઉઠ્યા છે. કેમ? આજે મહાદેવનો શ્રાવણ મહિનો શરૂ થયો છે. શિવજીનો અનેરો મહિમા છે શ્રાવણ મહિનામાં. ત્યારે તે શ્રાવણ મહિનામાં પૂજા કેવી રીતે કરીશું, શું અર્પણ કરીશું? આમ તો મહાદેવ એક લોટા જળથી રહી જાય છે, પરંતુ મહાદેવને શું ચડાવવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તેમાં અનેક પ્રશ્નો આપને મૂંઝવતા હશે. ત્યારે આજે એસલેની વિશેષ રજૂઆતમાં હું જિજ્ઞાસા આવી ગઈ છું ઓઢવના પંચદેવ મંદિરમાં, અને આજે આપણને એવા સવાલોના જવાબ આપશે જતીનભાઈ મહેતા. તો જતીનભાઈ, આજે મારે એક પ્રશ્ન પૂછવો છે કે શ્રાવણ મહિનાનું મહત્વ શું છે ને શ્રાવણ મહિનો શિવજીનો વાર મહિનો કેમ કહેવામાં આવે છે? નમસ્કાર દર્શક મિત્રો. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं वृष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनार्मृत्योर्मक्षीयमामृतात्. श्रावण मास એટલે ભગવાન શિવનો માસ કહેવામાં આવે. પણ શ્રાવણ માસને કેમ ભગવાને પસંદ કર્યો, તેનું મહત્વ, તેનું કારણ શું છે? તો શ્રાવણ માસ એ શ્રવણ નામના નક્ષત્ર ઉપરથી આ માસ લેવામાં આવ્યો છે. અને ભગવાન શિવે જ્યારે કાશી નગરી ઉત્પન્ન કરી ત્યારે તેમના ત્રિશુલની ઉપર કાશી નગરી ઉત્પન્ન કરી, તે પણ તે વખતે શ્રાવણ માસ હતો. માટે ભગવાને શ્રવણને પોતાની પાસે રાખ્યો એટલે ભગવાને અતિ પ્રિય શ્રાવણ માસ એવું માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ખાસ પાર્થિવ શિવલિંગનું પૂજા કરવાનું મહત્વ કેમ હોય છે અને કેવી રીતે પૂજા કરવાની હોય છે? બહુ સરસ પ્રશ્ન કર્યો જિજ્ઞાબેન. પાર્થિવ લિંગનું મહત્વ શું છે? તો શિવ મહાપુરાણની અંદર પાર્થિવ લિંગનું બહુ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મા પાર્વતીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને પાર્થિવ લિંગની પૂજા કરતા અને રોજ સવારે પ્રભાતમાં ઉઠી અને લિંગ બનાવે, નાના નાના લિંગો કરે, લિંગની ઉપર ભગવાનની પૂજન અર્ચન કરે, ત્યાં આગળ ધૂપ દીપ નૈવેદ્ય આરતી કરે અને ભગવાનને રીઝવા માટે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરી અને એ લિંગની ઉપર ભગવાનને તપ આરાધના કરતા અને શિવ એ પાર્થિવ લિંગથી અતિ પ્રસન્ન થઈ જાય છે. માટે એ પ્રસન્ન થવાના કારણે મા પાર્વતી એમની સાથે લગ્ન કરી શક્યા છે. આથી પાર્થિવ લિંગનું બહુ મોટું મહત્વ છે. દર્શક મિત્રો, પાર્થિવ લિંગ એ આપણા જીવનની અંદર આવેલા મોટા મોટા દુઃખોને દૂર કરે છે. ઘરની અંદર અસાધ્ય રોગ થયા હોય તો શ્રાવણ માસની અંદર જો પાર્થિવ લિંગની પૂજન કરો તો આવેલા બધા દુઃખો દૂર જતા રહેતા હશે. આ ઉપરાંત અત્યારે મહામારી ચાલી રહી છે તો આ કોરોના મહામારીની સામે મોટા રોગના રક્ષણ માટે આપણે જો શિવલિંગની પાર્થિવ શિવલિંગની પૂજન અર્ચન કરો અને ભગવાનની આગળ મૃત્યુંજયના જાપ કરો, બધા રોગમાંથી મુક્તિ મળે છે. સાથે ઘરની અંદર આરોગ્ય તેની પ્રાપ્તિ થાય છે, દીર્ઘ આયુ બને છે, ધન મળે, વૈભવ મળે, યશ મળે છે, કીર્તિ મળે છે. આવું પાર્થિવ લિંગનું બહુ જ મોટું મહત્વ છે. શ્રાવણ મહિનો અનેક તહેવારોનો મહિનો છે અને તેમાંય શ્રાવણ મહિનામાં જપ તપ ઉપવાસ એનું અનેરું મહત્વ હોય છે. ત્યારે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાના હોય, શું ધ્યાનમાં રાખવું, કેવી રીતે ઉપવાસ કરવા, શું ખાવું શું ના ખાવું, તેની જાણકારી આપણે મહારાજ પાસેથી મેળવીશું. દરેક તહેવારો છે ને એ બધા જ એક ચતુર્માસની અંદર આવે છે. ચતુર્માસ એટલે કે ચોમાસું. જ્યારે ચોમાસામાં આપણા બધા તહેવારો આવે તે વખતે વૈજ્ઞાનિક કારણ જોઈએ, આયુર્વેદ શાસ્ત્રમાં લખ્યું છે શરીરમ ખલુ ધર્મ સાધનમ, પહેલું સુક્તે જાતે નર્યા. ચોમાસાની અંદર આપણું શરીર સુથલ બની જાય છે, પાચન ક્રિયા મંદ થઈ જાય છે. આપણે એ સમય દરમિયાન જે પણ ભોજન કરીએ એનું પચન જલ્દી નથી થઈ શકતું. તો આ જલ્દી પચન ન થાય તો શરીરમાં બધા રોગો ઉત્પન્ન થાય છે. ચતુર્માસની અંદર એમાં ખાસ શ્રાવણ મહિનામાં અતિશય વરસાદ હોય અને અતિશય વરસાદના કારણે આપણું શરીર શિથિલ અવસ્થામાં હોય છે, આપણે કોઈ કામ નથી કરી શકતા. તો પાચન ક્રિયા ઝડપી થાય, પાચનમાં તીવ્રતા વધે તે માટે આપણે ઉપવાસ કરવા જોઈએ. આ એક વૈજ્ઞાનિક અને આયુર્વેદ શાસ્ત્રનો પ્રમાણભૂત છે. જ્યારે મહાપુરાણોની અંદર લખ્યું છે કે શ્રાવણ માસની અંદર
दरेक व्यक्तिए एक टाइम भोजन करीने भगवान शिवनी आराधना करो, भोजन ना करो तो उपवास करो, उपवतावास ले भगवानी सामे बेसी जप करो। ओम मृत्युंजय महादेव त्राहि माम शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने आ मंत्रों जप करी शको। नानम नानो पंचाक्षर मंत्र छे ओम नमः शिवाय, ए मंत्रों जप करो। ए ना आवड़े तो ओम शिवाय नमः ए मंत्रों पण तमे जप करो, अने ना कशो मंत्र आवड़े तो ओम ओम ना तमे जप करो। भगवानी समक्ष प्रातःकाले अने सायंकाले એની વિશેષ પૂજન મહત્વ કરવું જોઈએ, અને પૂજા કરવાથી ઉપાસના એટલે કે ભગવાનની પાસે બેસી એની આરાધના કરો। જ્યારે આરાધના કરીએ ત્યારે આપણા શરીરની અંદર એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, શક્તિ મળે છે, અને શક્તિના કારણે આપણા જીવનની અંદર આવેલી બાધાઓ દૂર થઈ જાય છે। માટે શ્રાવણ માસની અંદર ઉપવાસની સાથે ભગવાન શિવની આરાધનાનું પણ મહત્વ છે। મહાદેવને ખાસ કરીને શ્રાવણ મહિનામાં અથવા સોમવારે એવું તે શું અર્પણ કરવું જોઈએ કે મહાદેવ અને પાર્વતીમાં ત્વરિત ફળ આપે? શ્રાવણ માસની અંદર જેટલા સોમવાર આવે ને, દરેક સોમવારે એક મુઠ્ઠી એટલે કે એક મુઠ્ઠી ભરીને વસ્તુ ભગવાન શિવની ઉપર ચડાવવી જોઈએ। પહેલો સોમવાર ના આવે ત્યારે ભગવાન શિવની ઉપર એક મુઠ્ઠી ભરીને ચોખા ચડાવવા જોઈએ। બીજા સોમવારે એક મુઠ્ઠી કાળા અથવા સફેદ તલ ચડાવવા જોઈએ। ત્રીજા સોમવારે એક મુઠ્ઠી ભરીને મગ ચડાવવા જોઈએ। ચોથા સોમવારે એક મુઠ્ઠી ભરીને જવ ચડાવવા જોઈએ, અને પાંચમા સોમવારે એક મુઠ્ઠી ભરીને સતુ ચડાવવા જોઈએ। દર્શક મિત્રો, આ સતુ એટલે શું? દરેક મને મનમાં એવો પ્રશ્ન થાય કે સતુનું મતલબ શું થાય, તો સતુ એટલે કે ચણાનો લોટને શેકી નાખવાનો, શેકી નાખી એની અંદર ગોળ અને ઘી મિશ્રણ કરેલા, અને આપણે જેમ ચૂરમું બનાવીએ એવું ચૂરમું કબૂ ભરી અને ભગવાનની શિવની ઉપર ચડાવવું, એને સતુ કહેવામાં આવે છે। ઘણી જગ્યાએ કાચો લોટ, બાજરીનો લોટ, ઘઉંનો લોટ શેકીને પણ ચડાવતા હોય છે, એનું નામ સતુ કહેવામાં આવે છે। તો પાંચમા સોમવારે સતુ ચડાવવાથી આપણે ભગવાન શિવ વધુ પ્રસન્ન થાય છે। દરેકની કુંડળીમાં કંઈ સારા કે ખરાબ યોગો થતા હોય છે, તો જે લોકોને કંઈ ને કંઈ ગ્રહો નડતા હોય તો ગ્રહો પ્રમાણે શું કેવી રીતે અર્પણ કરવું જોઈએ અને ક્યારે અર્પણ કરવું જોઈએ? દરેક રાશિ મુજબના ગ્રહોનું ધાન્ય અલગ અલગ હોય છે, તો જે રાશિના વ્યક્તિ હોય એ રાશિએ તે મુજબનું ધાન્ય આખા શ્રાવણ માસની અંદર તમે ચડાવી શકો છો। આ ઉપરાંત દર સોમવારે પણ તમે ચડાવી શકો। શ્રાવણ માસની અંદર દર મહિનાની શિવરાત્રિ આવે એટલે કે શ્રાવણ વદ તેરસ એટલે શિવરાત્રિ કહેવાય, દર માસે શિવરાત્રિ હોય, એ શિવરાત્રિના દિવસે પણ તે પોતાની રાશિ મુજબ ધાન્ય તમે ચડાવી શકો છો। જેમ કે મેષ રાશિ છે એમને ઘઉં ચડાવવા જોઈએ, વૃષભ રાશિ છે એમને ચોખા ચડાવવા જોઈએ, મિથુન રાશિએ મગ ચડાવવા જોઈએ, કર્ક રાશિવાળાએ દહીં ચડાવવું જોઈએ અથવા દહીં અને ભાત ભેગા કરીને ભગવાનને અર્પણ કરવા જોઈએ, સિંહ રાશિવાળાએ ભગવાનને માલપુડા અથવા કેસરવાળું દૂધ કરી ખીર કરી અને ભગવાનને અર્પણ કરવું જોઈએ, કન્યા રાશિવાળાએ મગ ચડાવવા જોઈએ, તુલા રાશિવાળાએ ફક્ત દહીં અને એ પણ ખાંડ નાખીને ગર્યું દહીં ભગવાનને અર્પણ કરવું જોઈએ, વૃશ્ચિક રાશિવાળાએ ઘઉં અને ગોળ એ અર્પણ કરવો જોઈએ, ધનરાશિવાળાએ બેસનના લાડુ અથવા ગોળ અને ચણાની દાળ અર્પણ કરવી જોઈએ, મકર રાશિવાળા વ્યક્તિઓએ જેમને ભગવાનની શિવની સમક્ષ અડદની દાળ અથવા અડદ ચડાવવા જોઈએ, કાં તો અડદના માલપુડા ચડાવવા જોઈએ, વૃષભ રાશિવાળાઓએ કુંભ રાશિના વ્યક્તિઓએ પણ અડદના માલપુડા ચડાવવા જોઈએ, અને મીન રાશિવાળા વ્યક્તિઓએ ચણાની દાળ અને ગોળ અર્પણ કરવો જોઈએ। આ રાશિ મુજબ તમે ભગવાનને અર્પણ કરી શકો છો। તે ઉપરાંત તમને આખા માસની અંદર તમે જ્યારે પણ શિવને અર્પણ કરો તે રાશિ મુજબ પ્રાતઃકાલે અર્પણ કરવાનું લખ્યું છે કે ભગવાન શિવની આરાધના સંપૂર્ણ ફળ આપે તો સવારે તમે પૂજા કરો તો વધારે ઉત્તમ ફળ છે। આજના ભાગદોડના સમયમાં કદાચ જો સવારે કોઈને સમય અનુકૂળ ન આવે તો શું શ્રાવણ મહિનામાં સાંજે પૂજા કરી શકાય
જે રીતે સવારે પૂજા કરીએ છીએ તે પ્રમાણે જિજ્ઞાસા શ્રાવણ માસની અંદર આપણે જીવનનું દરેકનું જીવન બહુ જ દોડાદોડમય છે, માનસિક રીતે ત્રસ્ત થઈ ગયા છીએ. તો પૂજાનો સમય સવારે ન હોય તો તમે સાંજના સમય પણ તમે જેમ સવારે પૂજા કરો છો એ રીતે તમે સાંજની સમયના પૂજા તમે કરી શકો છો. પણ ફરક એટલો પડે છે કે પ્રાતઃકાલનું પૂજાનું મહત્ત્વ વધારે છે, પણ સાયંકાલની પૂજા એટલે કે સાંજે 4 વાગ્યાથી શરૂ કરી અને રાતના 7 વાગ્યા સુધી કહેવાય, એટલે કે સંધ્યા વેલા સુધી તમે એનું ઉત્તમ ફળ આપનારું છે. માટે ભાગદોડના સમયને સાંજની પૂજા તમે કરી શકો. આ ઉપરાંત જો રવિવાર આવતો હોય, આપને જો રજા હોય, તો રવિવારના દિવસે જો તમે આખો દિવસ શિવની માટે ગાળો તો વધારે સારું છે. જે લોકોને મહાદેવ પ્રત્યે પ્રેમ છે તે લોકોને રુદ્રાક્ષ ધારણ કરવાની ખૂબ જ મનોકામના હોય છે, પણ રુદ્રાક્ષ ધારણ કોણ કરી શકે, કોણ ન કરી શકે, તેને ધારણ કરવાના નીતિ નિયમો પણ હોય છે, તેનો જવાબ આપશે જતીનભાઈ મહેતા. રુદ્રાક્ષ એ ભગવાન શિવના બિંદુમાંથી ઉત્પન્ન થયેલા છે. રુદ્રાક્ષ કોણ ધારણ કરી શકે? તો રુદ્રાક્ષ દરેક વ્યક્તિ ધારણ કરી શકે છે. સ્ત્રી પણ ધારણ કરી શકે, પુરુષ પણ ધારણ કરી શકે છે, એમાં કોઈ બાદ નથી. પણ જ્યારે કઈ સ્ત્રીઓ રુદ્રાક્ષ ધારણ કરી શકે કે જે બાલ્ય અવસ્થાની હોય અને જે વૃદ્ધા અવસ્થા થઈ ચૂકી હોય એવી સ્ત્રીઓ એ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. રુદ્રાક્ષ ધારણ કરવાના નીતિ નિયમો એવા છે કે તમે રુદ્રાક્ષને ભગવાન શિવને અર્પણ પહેલાં કરો અને પછી તમારે ધારણ કરવું જોઈએ. શ્રાવણ માસ ચાલી રહ્યો છે, દરેક ભક્તોને એમ થાય કે અમે એવો તો કેવો અભિષેક કરીએ કે મહાદેવ અને પાર્વતીમાં ત્વરિત પ્રસન્ન થઈ જાય, તો તેના વિશે આપ કઈ માહિતી આપશો? ભગવાન શિવની ઉપર આપણે અતિ પ્રિય જલધારા પણ છે, દૂધથી અભિષેક કરી શકાય, વિવિધ ફળોના રસથી ધરા અભિષેક કરી શકાય, જવથી અભિષેક કરી શકાય, જુદા જુદા વિવિધ પ્રકારના ફૂલોથી ભગવાન પર અભિષેક એટલે શૃંગાર કરી અભિષેક શૃંગાર કરી શકીએ, શેરડીના રસથી, નારિયેળના પાણીથી તેમજ અત્તરથી ભગવાનની ઉપર અભિષેક કરી શકીએ છીએ. આ ઉપરાંત પંચામૃત દૂધ દહીં ઘી ખાંડ મધ નાખી તમે ભગવાન ઉપર પંચામૃતથી અભિષેક કરી શકો. એકલા ઘીથી અભિષેક કરી શકાય છે, એકલા ખાંડથી અભિષેક કરી શકાય છે, ગોળના પાણીથી અભિષેક કરી શકાય છે. જે વિવિધ પદાર્થો જે વિવિધ રસો છે એ બધા રસોથી પણ ભગવાન શિવની ઉપર અભિષેક કરી શકીએ છીએ. ભગવાન ઉપર ભાંગના ભાંગ પણ ચડાવી શકાય છે. તો આમ જેમ અલગ અલગ પદાર્થોથી તમે ભગવાનની ઉપર શિવની ઉપર જલાભિષેક તમે કરી શકો છો અને અભિષેક કરવાથી ઘરની અંદર સુખ સમૃદ્ધિ વૈભવની પ્રાપ્તિ થાય છે. તો દર્શક મિત્રો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, મહાદેવને તો આમ ઘણું બધું ગમે છે, પરંતુ બેલીપાત્રા ધતુરો આંકડાનું પુષ્પ ભાંગ મહાદેવને અતિ પ્રિય છે, તો આપ પણ આ વખતે શ્રાવણ માસમાં આપને ગમે એ રીતે, મહાદેવને ગમે એ રીતે પૂજા કરશો. અમે ફરીથી કોઈ નવી જાણકારી સાથે આવીશું, તો અત્યારે હાલ આપો રજા. હર હર મહાદેવ. હર હર મહાદેવ.